નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના ભાગ 11 સુધી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરેલો, જેમાં આપણે લોપ, આદેશ અને છેલ્લે સ્વાધ્યાય નંબર 3.5માં ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરેલો. એટલે કે આ ચેપ્ટરના અત્યાર સુધીના બધા કન્સેપ્ટ આપણે આવરી લીધા છે. હવે માત્ર એના રિવિઝન સ્વરૂપ આપણું સ્વાધ્યાય નંબર 3.6 જેનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો મિત્રો, એમાં કંઈક નવીન પડતું એટલે આ કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. એનો મતલબ કે એક્સ વાળું પદ અને વાય વાળું પદ બંને મિત્રો અંશમાં હોય છે. જ્યારે આ પ્રકારના જે આપણે પહેલા ક્વેશ્ચનનો અભ્યાસ કરીએ છીએ એમાં એક્સ અને વાય એ આપણને મિત્રો છેદમાં આપેલા છે, જે કંઈક આપણે શીખવા જેવી વસ્તુ છે. તો આ જે અંશમાં છેદમાં જે આપણે એક્સ અને વાય આપેલા છે એને આપણે અંશમાં કન્વર્ટ કરવા માટે આદેશ લેશું. જ્યારે મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ દેખાય તમને કે જ્યારે ચલ જે છે એ છેદમાં હોય ત્યારે એને અંશમાં લેવા માટે થઈ અને આપણે આદેશ લેશું. આવો મિત્રો, પ્રથમ એક્ઝામ્પલના પહેલા પેટા પ્રશ્નની રકમ આપણને કંઈક આવા સ્વરૂપે આપેલી છે. તો સૌપ્રથમ ધારશું આપણે, ધારો કે એકના છેદમાં એક્સ બરાબર એ અને એકના છેદમાં વાય બરાબર બી ધારતા. આ રીતે મિત્રો આપણે ધારશું. હવે આ રીતે ધારવાથી એકના છેદમાં એક્સ જે અહીંયા છે આના બરાબર તમે એ મૂકી શકશો. મિત્રો આપણે અંશમાં એ મૂકીએ એટલે આ જે સ્વરૂપ છે છેદમાં બે છે જેમના તેમ રહેશે, મતલબ કે એના છેદમાં બે એવું સ્વરૂપ બનશે. તો હું જો લખું તો એના છેદમાં બી વત્તા અહીંયા એકના છેદમાં વાય જે છે મિત્રો એના બરાબર મેં બી ધારી લીધા છે અંશમાં, તો અહીંયા બી બનશે એટલે બી છેદમાં 3/3 અને બરાબર જમણી બાજુ અચળ પદ 2. એકના છેદમાં એક્સ બરાબર એ લખવાના, એકના છેદમાં વાય બરાબર બી લખ્યા. હવે મિત્રો આપણા નોર્મલાઇઝેશન થિયરી પ્રમાણે એટલે કે આપણે જે સાદુરૂપ આપણે રૂટીન આપતા હોય એ મુજબ 6 લસા લઈએ અહીંયા, તો અહીંયા 3 ગુણવા પડશે, અહીંયા 2 ગુણવા પડશે. આ 3 અહીંયા ગુણીએ તો 3a વત્તા આ 2 અહીંયા ગુણવાના રહેશે એટલે કે 2b. સામે મિત્રો છેદમાં કાંઈ ન હોય તો 6 લસા હોવાથી 6 6 ગુણવા પડશે. 6 ગુણ્યા 2 કરીએ એટલે 6 દૂને 12 બનશે. મિત્રો આ આપણા માટે સમીકરણ નંબર 1 થશે. એકના છેદમાં એક્સ બરાબર એ લેવાના, એકના છેદમાં વાય બરાબર બી લઈ અને લસા તરીકે 6 લેતા આપણને સમીકરણ નંબર 1 મળે છે. હવે આગળ મિત્રો આ જ રીતે બીજું સમીકરણ જે આપણને આપેલું છે એમાં એકના છેદમાં એક્સ બરાબર ફરી પાછા એ લખીએ તો એના છેદમાં 3 વધશે, એના છેદમાં 3 વત્તા એકના છેદમાં વાય એટલે બી લખવું તો બીના છેદમાં 2, બીના છેદમાં 2 બરાબર 13/6, 13/6. હવે અહીંયા મિત્રો ફરી પાછા 3, 2 અને 6 છેદમાં હોવાથી આપણે સમજી શકીએ એનો લસા અહીંયા 6 મળશે. અહીંયા 3 હોવાથી 2 ગુણશો અંશમાં, તો આ 2 અહીંયા ગુણીએ તો 2a અને 3 વડે ગુણવા પડશે, 3 અહીંયા ગુણીએ તો 3b થાય. મિત્રો સામે છેદમાં 6 હોવાથી કંઈ ગુણવાનું થતું નથી એટલે કે 13/13 આવશે. તો 13 લખીએ, સમીકરણ નંબર 2 બનશે. મિત્રો અત્યારે સુધી ના અભ્યાસમાં આપણે આવા બે સમીકરણના ઉકેલ માટે 3 રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાંની સરળ રીત એટલે લોપની રીત રહેશે. તો અત્યારે આપણને સ્પેસિફિકેશન કોઈ કીધું નથી આ રીતે ઉકેલો, એટલા માટે જ્યારે આવા બે સમીકરણ મળે એને આપણે લોપની રીતે ઉકેલશું. પરંતુ શીખવા જેવી જે વસ્તુ હતી આ હતી મિત્રો કે જ્યારે ચલ તમને છેદમાં આપેલા હોય ત્યારે એને અંશમાં કન્વર્ટ કરવા માટે આ રીતે ધારવાનું રહેશે કે એકના છેદમાં એક્સ છે અહીંયા એના બરાબર એ અને વાય બરાબર પી એવો નવો આદેશ આપણે ધારી લીધો છે. હવે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલવા માટે સહગુણક ચેક કરશું. મિત્રો તો અહીંયા તમે સમજી શકો છો કે બીનો સહગુણક 2 છે જ્યારે અહીંયા 3 છે, મતલબ અહીંયા કોઈ એક સમીકરણને ગુણવાથી તમે લોપ ન કરી શકો. એટલે કે 1 અને 2 બંનેને ગુણી અને તમે સમીકરણ સરખા કરી શકશો, સમીકરણના સહગુણક ત્યારે જ સમાન બનશે. હવે અહીંયા 2 હોવાથી આને હું 3 વડે ગુણીશ જેથી કરીને અહીંયા 6 થાય, અને અહીંયા 3 સહગુણક હોવાથી એને હું 2 વડે ગુણીશ એટલે અહીંયા પણ 3 × 6 થઈ જાય. મતલબ મિત્રો અહીંયા સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણવાના થશે. તો ચાલો મિત્રો સમીકરણ એકને 3 વડે
અને સમીકરણ બે ને બે વડે ગુણતા. મિત્રો, સહગુણક સમાન કરવા માટે આપણે બે અને ત્રણ વડે અનુક્રમે સમીકરણને ગુણીએ છીએ. સમીકરણ એટલે ત્રણ વડે ગુણતા હોવાથી ત્રણ વડે ગુણીએ તંતરી નવ એ, અને મિત્રો ત્રણ વડે ગુણીએ તો ત્રણ દુને છ બી, સામે ત્રણ વડે ગુણીએ તો બાર તરીને છત્રીસ બનશે. ત્યાર પછી મિત્રો આ સમીકરણ નંબર આપણે ત્રણ કેવો હોય તો કહી શકાય. સમીકરણ બે ને બે વડે ગુણીએ, તો બે વડે ગુણશું તો બે દુને ચારે, અને પણ બે વડે ગુણીએ તો ત્રણ દુને છ બી, અને બે વડે ગુણીએ તો તેર દુ છવ્વીસ બનશે. સમીકરણ નંબર ચાર કહીએ. મિત્રો, અહીંયા આપણે સમીકરણ એક અને બે ને અનુક્રમે ત્રણ અને બે વડે ગુણતા આપણને સમીકરણ નંબર ત્રણ અને ચાર મળે છે. હવે અહીંયા જે સમીકરણ ત્રણ અને ચાર મળ્યા એના સહગુણક સમાન હોવાથી આપણે લોપ કરી શકીએ છીએ. તો સમીકરણ ત્રણ અને ચાર નો લોપ કરતા સમીકરણ ત્રણ અને ચાર નો લોપ કરીએ. લોપ કરતા સમીકરણને અનુક્રમે એકબીજાની નીચે મૂકીએ તો નવ એ વત્તા છ ગુણ્યા બી બરાબર છત્રીસ, અને બીજું સમીકરણ છે ચાર એ વત્તા છ બી બરાબર છવ્વીસ. એકબીજાની નીચે આપણે મિત્રો લખીએ. લોપની રીત મુજબ દરેકની નિશાની બદલાવીએ તો બી વાળું પદ ઉડી જશે. નવ એમાંથી ચારે બાદ થાય એટલે અહીંયા મિત્રો પાંચે વધે, અને સામે છત્રીસમાંથી છવ્વીસ બાદ થાય એટલે દસ વધશે, જે આપણે લોપની રીતમાં શીખી ગયા છીએ. આ પાંચ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એ બરાબર દસના છેદમાં પાંચ, એટલે કે જવાબ તરીકે એની કિંમત બે મળે છે. મિત્રો, એની કિંમત જે આપણને બે મળી એ સમીકરણ એકમાં મૂકીએ તો આપણને બી મળી જાય. તો આગળની રીત મુજબ જ જે સમીકરણ એકમાં મૂકીએ તો મિત્રો સમીકરણ એકમાં એ ની કિંમત બે મૂકીએ તો સમીકરણ એક આપણી પાસે હતું ત્રણ એ ટુ બી અને બાર ના બાર મૂકીએ. એ ની કિંમત બે મૂકી ટુ બી બાર ના બાર થશે. ત્રણ ગુણ્યા બે કરીએ ત્રણ દુ છ વત્તા ટુ બી અને બાર મળે. છ સામેની સાઈડ જાય એટલે માઇનસ થશે, તો ટુ બી બાર ઓછા છ એટલે કે ટુ બી બરાબર છ થાય. મિત્રો, બે તરી છ થશે અથવા તો છેદમાં જાય બે તો પણ ત્રણ મળે, એટલે કે બી ની કિંમત ત્રણ મળે છે. મિત્રો, જ્યારે આ રીતે છેદમાં ચલ હોય અને આપણે આ રીતે ધારેલા હોય ત્યારે એ અને બી ની કિંમત મળે છે, જે આપણો ફાઇનલ જવાબ નથી. કારણ કે આપણે કિંમતમાં જવાબ એક્સ અને વાય જોઈએ છે, તો જે ધાર્યું હોય ત્યાં એ અને બી ની કિંમત મૂકી અને પાછા એક્સ અને વાય મેળવવા પડે. ધ્યાન રાખવું, એ અને બી જવાબ તરીકે મળશે. એ અને બી ઉપરથી છેલ્લે દરેક પ્રકાર આવા ઘણા બધા આઠ દાખલા આપણે આપેલા છે, બધામાં એ અને બી કિંમત મૂકી અને એક્સ અને વાય આપણે પરત મેળવવા પડશે. તો એ અને બી ની કિંમત આપણે આદેશમાં મૂકીએ તો એકના છેદમાં એક્સ બરાબર એ ધારેલા હતા અને એકના છેદમાં વાય બરાબર આપણે બી ધારેલા હતા. અહીંયા કિંમત મૂકીએ તો એકના છેદમાં એક્સ એ એટલે આપણને બે મળેલા છે, અને એકના છેદમાં વાય બી એટલે આપણને જવાબમાં ત્રણ મળેલા છે. તો એક્સને કરતા કરું તો એક્સ ઉપર જાય બે નીચે આવશે, વાય ઉપર જાય ત્રણ નીચે આવશે. મતલબ કે એક્સની કિંમત મિત્રો અહીંયા એકના છેદમાં બે મળે છે, જ્યારે વાયની કિંમત આપણને એકના છેદમાં ત્રણ મળે. આમ આપણે કહી શકીએ કે આપણો ઉકેલ ગણ જે છે એ એક્સ બરાબર એકના છેદમાં બે અને વાય બરાબર એકના છેદમાં ત્રણ મળે છે. આમ મિત્રો આ સ્વાધ્યાય નંબર આપણું છેલ્લું એટલે કે 3.6 ના પહેલા દાખલાના પહેલા પેટા પ્રશ્નનો અભ્યાસ કર્યો. આ જ રીત પ્રમાણે આગળના બધા એક્ઝામ્પલ છે, જેમાં ચલ તમને દરેક વખતે છેદમાં આપેલા હશે, જેને આપણે અંશમાં કન્વર્ટ કરવા માટે એ અને બી એવા પ્રકારે ધારશું, અને છેલ્લે આપણે આ જ રીતે દરેક વખતે લોકની રીતે ઉકેલી એ બી મેળવ્યા પછી એક્સ અને વાય મેળવશું. તો આવો મિત્રો દાખલા નંબર બે નો અભ્યાસ કરીએ.
ખાસ ધ્યાન આપશો મિત્રો, જ્યારે આપણને એક્સ અને વાય છેદમાં દેખાય ત્યારે આપણે આ રીતે આગળ વધવાનું રહેશે, જે ભૂલશું નહીં. બીજા એક્ઝામ્પલમાં મિત્રો આપણને રકમ તરીકે ડેટા જે આપેલો છે એ કંઈક આવા સ્વરૂપે આપેલો છે કે બેના છેદમાં વર્ગમૂળમાં એ વત્તા ત્રણના છેદમાં વર્ગમૂળમાં વાય બરાબર બે. આ પેલું સમીકરણ આપણું આવા સ્વરૂપે આપેલું છે. અને બીજું સમીકરણ જે આપણને આપેલું છે તે ચારના છેદમાં રૂટ એક્સ ઓછા એટલે કે માઇનસ નવના છેદમાં વર્ગમૂળમાં વાય અને બરાબર માઇનસ એક આપેલા છે. મિત્રો ડેટા આપણે અહીંયા બુકમાંથી લખ્યો છે એક્ઝામ્પલ નંબર બેનો, જેનો આપણે આગળ અભ્યાસ કરીએ તો ફરી વખત હું અહીંયા જોઈ શકું છું કે ચલમાં એક્સ અને વાય છેદમાં છે, જો કે વર્ગમૂળમાં છે. તો અહીંયા એક્સ અને વાયને એ અને બી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે દરેક વખતની આના આગળના એક્ઝામ્પલની જેમ અહીંયા હું 1/x બરાબર ન ધારું, કારણ કે વર્ગમૂળમાં છે. તો અહીંયા 1√x બરાબર એ અને 1√y બરાબર બી ધારવાના છે. મિત્રો ફરી વખત છેદમાં રૂટ એક્સ અને રૂટ વાય હોવાથી 1√x બરાબર એ અને 1√y બરાબર બી ધારવાના છે, જે આપણે આ દાખલા માટે અગત્યનું છે. તો લખીએ, ધારો કે 1√x બરાબર એ અને 1√y બરાબર બી. મિત્રો આ રીતે આપણે ધાર્યા, આગળના સમીકરણની જેમ જ આના છેદમાં આના 1√x બરાબર એ ધારેલા હોવાથી સમીકરણ આપણું મિત્રો બનશે, બે તો અહીં અંશમાં જ છે તો બેની સાથે એ ગુણાય, કારણ કે આના બરાબર તો એ બની ગયા. તો સમીકરણ બને એ ખાસ ધ્યાન આપજો, 2 × a આના બરાબર એ છે. તો 2a એ જ રીતે મિત્રો અહીંયા બનશે 3b, એટલે 2a અહીંયા બનશે 3b અને બરાબર બે સમીકરણ નંબર 1. એ જ રીતે મિત્રો અહીંયા ચલને a અને b માં આપણે કન્વર્ટ કરીએ તો 4a ઓછા, તો અહીંયા પણ ઓછા 9b. મિત્રો રૂટ વાય નીકળી અને અંશમાં બી વહી જશે, કારણ કે આપણે આદેશ લીધો છે બી અને -1 ના -1 સમીકરણ નંબર 2. 1 અને 2 બંને સમીકરણ આપણે મેળવ્યા, જે આપણે એક્સ અને વાયમાંથી શેમાં વહી ગયા, એ અને બીમાં. અને એમાં જવાનું કારણ છે છેદમાં ચલ હતા, હવે અહીંયા એ અને બી ક્યાં આવી ગયા, અંશમાં ચલ આવી ગયા, એટલે હવે આપણે એને લોપની રીતે ઉકેલી શકીએ. 1 અને 2 ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જો બી નો લોપ કરવો હોય મારે તો અહીંયા 3 છે મિત્ર સ્વગુણક, અહીંયા 9 છે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, સમીકરણ 1 ને 3 વડે ગુણતા, સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો 3 × 2 = 6a, 3 × 3 = 9b અને 3 × 2 = 6 મળે, જેને આપણે સમીકરણ નંબર 3 કહેશું. હવે આપણે જોઈ શકીએ કે સમીકરણ નંબર 2 અને 3 માં બીના સહગુણક બંનેમાં 9 અને 9 છે, એટલે કે બંનેનો આપણે લોપ કરીએ. તો અહીંયા મિત્રો સમીકરણ 2 અને 3 નો લોપ કરતા, 2 અને 3 નો લોપ કરતા, એટલે એ બંનેને આપણે લોપ કરીએ. તો બંનેને એકબીજાની નીચે ક્રમશ મૂકીએ, 4a 9b બરાબર -1 અને બીજું સમીકરણ 6a + 9b બરાબર 6. મિત્રો બંનેનો લોપ કરીએ, નિશાની અહીંયા પહેલેથી બદલાયેલી હોવાથી બદલવાની જરૂર નથી, જે આપણે આગળ અભ્યાસ કર્યો છે એ મુજબ 6a અને 4a સરવાળો કરીએ તો 10a, 6 + 1 - 6 માંથી 1 જાય મિત્રો અહીંયા આવશે 5 આવશે. આ 10 5 ના છેદમાં જાય એટલે એ બરાબર 5 ના છેદમાં 10, એટલે કે એ બરાબર 1 ના છેદમાં 2 મળે છે. મિત્રો સમીકરણ 2 અને 3 નો લોપ કરવાથી આપણને એ ની કિંમત 1 ના છેદમાં 2 મળે છે. આ એ ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો આપણે બી મેળવી શકીએ. તો એ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકીએ, દર વખતની જેમ આપણે મિત્રો 1 માં જ મૂકશું. સમીકરણ 1 કંઈક આવા સ્વરૂપે હતું, 2a + 3b બરાબર 2. આ સમીકરણમાં એની જગ્યાએ હું 1 ના છેદમાં 2 મૂકીશ તો 2, એની જગ્યાએ 1 ના છેદમાં 2 વત્તા 3b બરાબર 2 ના 2.
અહીંયા આ બે બે ઉડી જશે, આ જે એક છે એને સામેની સાઈડ જાય તો માઇનસ થશે, એટલે કે ત્રણ બી બરાબર બે ઓછા એક. મિત્રો બે માંથી એક જાય એટલે અહીંયા એક વધશે, તો બી બરાબર એક, અને આ ત્રણ છેદમાં જાય એટલે એકના છેદમાં ત્રણ મળે છે. આમ સમીકરણ બે અને ત્રણ નો લોપ કરવાથી એ અને બી ની કિંમત આપણને મળી ગઈ. મિત્રો આ જે એ અને બી ની કિંમત મળી એ આપણો ફાઇનલ જવાબ નથી, ફરી વખત યાદ રાખશું, જેને આપણે ધાર્યા અહીંયા કિંમત મૂકવી પડે. તો આપણે જે આદેશ લીધો હતો આવો લીધો હતો કે એકના છેદમાં રૂટ એક્સ એટલે એ, અને એકના છેદમાં રૂટ વાય એટલે બી. આમાં એ અને બી ની કિંમત મૂકશું એટલે આપણને એક્સ અને વાય મળી જશે. તો મિત્રો એકના છેદમાં રૂટ એક્સ બરાબર એ, એની કિંમત છે એકના છેદમાં બી, અને આગળ એકના છેદમાં રૂટ વાય એટલે બી, તો બી ની કિંમત છે એકના છેદમાં ત્રણ. હવે અહીંયા એક અને અહીંયા એક એનો મતલબ આ છેદ બંનેના સરખા જશે મિત્રો, અથવા તો ચોકડી ગુણાકાર કરો બે ઉપર જાય, તો બે બરાબર આ રૂટ એક્સ ઉપર જાય એટલે રૂટ એક્સ, એટલે વર્ગમૂળમાં એક્સ ની કિંમત બે છે. મિત્રો વર્ગમૂળ દૂર કરવા માટે આપણે બંને બાજુ વર્ગ લેશું, બંને બાજુ વર્ગ લઈએ એટલે અહીંયા ચાર બને સામે એક્સ બનશે. ખાસ ધ્યાન આપજો, વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ લેવો પડે. એવી જ રીતે અહીંયા રૂટ વાય ની કિંમત ત્રણ છે, ફરી વખત અહીંયાની જેમ વર્ગમૂળ દૂર કરવા માટે બે બાજુ વર્ગ લેશું, જે અગત્યનું છે. તો વાય બરાબર ત્રણનો વર્ગ નવ થાય. તો મિત્રો ઉકેલ આપણો બનશે ચાર અને નવ. દરેક દાખલામાં તમે ઉકેલ છેલ્લે લખી શકો એક્સ વાય ચાર અને નવ મળે છે. આમ મિત્રો ફરી વખત આ દાખલો પ્રથમની જેમ જ, પરંતુ અહીંયા છેદમાં ચલમાં વર્ગમૂળ આપેલું હતું, અને એ વર્ગમૂળ આપણને આપેલું હોવાથી આપણે વર્ગમૂળ બરાબર જ આદેશ લઈ લીધો હતો, અને એ વર્ગમૂળ છેલ્લે અહીંયા આપણને આવ્યું ત્યારે આપણે બંને બાજુ વર્ગ લઈ લીધો. આમ આપણે આ બીજા પેટા પ્રશ્નનો અભ્યાસ કર્યો. મિત્રો આ જ રીતે હજી આદેશના આપણને પ્રથમ દાખલામાં આઠ એક્ઝામ્પલ આપેલા છે, તો આગળ આપણે ત્રીજા દાખલાનો અભ્યાસ કરીએ. બંને દાખલામાં મિત્રો છેદમાંથી ચલને દૂર કરવા માટે અંશમાં લાવવા માટે આદેશ લેવો જરૂરી બને છે, જેને આપણે ધારી લઈએ છીએ. દાખલા નંબર ત્રણમાં ચાલો મિત્રો ડેટા તરફ નજર કરીએ, તો રકમમાં આપણને આપેલું છે એ લખીએ. ત્રીજા એક્ઝામ્પલમાં પ્રશ્નમાં છે ચારના છેદમાં એક્સ, ચારના છેદમાં એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચૌદ. પેલું સમીકરણ આપણને કંઈક આવી રીતે આપેલું છે, અને બીજું સમીકરણ છે ત્રણના છેદમાં એક્સ માઇનસ ચાર વાય અને બરાબર આપણને આપેલા છે ત્રેવીસ. મિત્રો અહીંયા તમે રકમમાં જોઈ અને તમને ખ્યાલ આવે કે એક ચલ છેદમાં છે એક, ત્યારે બીજો ચલ વાય જે છે એ આપણને ક્યાં આપેલો છે, અંશમાં આપેલો છે. મતલબ એવો મિત્રો કે અહીંયા બંને બરાબર ધારવાની કોઈ જરૂર નથી, જે ચલ છેદમાં છે એને એકને જ અંશમાં લાવવા માટે અહીંયા માત્ર મિત્રો એકના છેદમાં એક્સ બરાબર એ ધારી લેશું, કારણ કે વાય તો ઓલરેડી ક્યાં છે, અંશમાં જ છે. તો અહીંયા બંને બરાબર ધારવાના નથી, માત્ર ધારો કે એકના છેદમાં એક્સ બરાબર એ, એટલે કે જે અહીંયા સમીકરણ છે એ બી નું ન બને, વાય તો એમને જ છે એટલે એ અને વાય નું બનશે. રેડી, ચલ તો આપણે બે છે જ, એક એ બની જશે ને એક વાય ના વાય રહેશે. ચાલો આ કિંમત આપણે બંને સમીકરણમાં મૂકીએ, જે આપણે ધારેલા છે તો એકના છેદમાં એક્સ બરાબર એ ધાર્યા એટલે આની કિંમત શું થઈ જાય દર વખતની જેમ, ચાર એ, કારણ કે એકના છેદમાં એક્સ છે. તો લખશું ચાર એ વત્તા ત્રણ વાય જેમનું તેમને ચૌદ ના ચૌદ, સમીકરણ નંબર એક બનશે. આ જ રીતે મિત્રો અહીંયા ત્રણના છેદમાં એક્સ છે એની કિંમત બની જશે ત્રણ એ, તો ત્રણ એ ઓછા ચાર વાય બરાબર ત્રેવીસ ના ત્રેવીસ, સમીકરણ નંબર બે બનશે. અહીંયા મિત્રો એકના છેદમાં એક્સ બરાબર એ આદેશ લેતા આપણને સમીકરણ એક અને બે બંને એ અને વાયના ફોર્મમાં મળેલા છે. એ બંનેનો લોપ કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ છે મિત્રો, અહીંયા ચાર સહગુણક છે, એટલે કે અહીંયા બે સમીકરણને ગુણવા પડશે. તો
અહીંયા સમીકરણ 1 માં 3 હોવાથી 4 વડે ગુણીશ, લસાઅ બહાર લેવાનો છે, અને સમીકરણ 2 માં 4 હોવાથી 3 વડે ગુણીશ. બંને સમીકરણને અનુક્રમે 4 અને 3 વડે ગુણતા, તો સમીકરણ 1 ને સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ચાલો 1 ને 4 વડે ગુણીએ તો 16a, 4 તરીને 12, અને 14 ગુણ્યા 4 કરવાના રહેશે મિત્રો, 4 વડે ગુણીએ 14 ગુણ્યા 4 એટલે 56 આવશે. આ આપણું સમીકરણ નંબર 3 થશે. સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે. તો 3 તરી 9a, 4 તરી 12, અને 23 ગુણ્યા 3 કરશો એટલે 69 મળે મિત્રો. ખાસ ગુણાકારમાં ધ્યાન રાખવું. સમીકરણ નંબર 4. સમીકરણ 3 અને 4 જે આપણને છે એ એવા મળેલા જેમાં બી ના સહગુણક બંનેમાં 12 મળી ગયા છે, લસાઅ લીધો એટલે. હવે 3 અને 4 નો શું કરશું? લોપ કરશું મિત્રો. સમીકરણ 3 અને 4 નો લોપ કરતા, 3 અને 4 નો લોપ કરતા, ચાલો મિત્રો બંને સમીકરણને એકબીજાની નીચે મૂકીએ અને લોપ કરીએ. તો 16a વત્તા 12b બરાબર 56, અને બીજું સમીકરણ છે 9a ઓછા 12b બરાબર 69. મિત્રો અહીંયા ફરી વખત નિશાની એકબીજાની વિરુદ્ધ જ છે એટલે બદલવાની જરૂર નથી. બી વાળું પદ ઉડી જશે. 16 અને 9 એટલે 25a, અને સામે આ બંનેનો સરવાળો કરવાનો રહેશે મિત્રો. તો આ બંનેનો તમે સરવાળો કરો તો 6 ને 5 11 ને 15 20 એટલે 125 ટોટલ આવશે મિત્રો. રફપેજમાં તમે કરી લેજો એટલે તમને સરવાળો 125 મળશે. આ 25 મિત્રો છેદમાં જશે તો એની કિંમત તમને 125ના છેદમાં 25 એવી મળે. છેદ અહીંયા ઉડે છે મિત્રો, 25 5 125 એટલે 5 વડે ભાગ ચાલશે એટલે કે એની કિંમત 5 મળે છે. મિત્રો સમીકરણ 3 અને 4 નો અહીંયા લોપ કરવાથી આપણને એની કિંમત 5 મળેલ છે. હવે એની કિંમત સમીકરણ 1 માં દર વખતની જેમ મૂકીએ જેથી આપણને વાય મળશે. અહીંયા બી તો છે નહીં ચલમાં, તો શું મળશે? વાય મળશે. તો જે સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકીએ મિત્રો. સમીકરણ 1 આપણી પાસે હતું 4a વત્તા 3y બરાબર 14. 4 એની જગ્યાએ 5 વત્તા 3y બરાબર 14. માત્ર એની જગ્યાએ 5 કિંમત મૂકશું. 5 ગુણ્યા 4 એટલે 20 વત્તા 3y બરાબર 14 મળે મિત્રો. આ જે ડાબી બાજુના 20 છે એ જમણી બાજુ જશે એટલે માઇનસ થશે. તો તમને 3y બરાબર 14 ઓછા 20 મળે છે. 14 માંથી 20 જાય મિત્રો. તો 3y બરાબર માત્ર સાદરૂપ છે મિત્રો, માઇનસ 6 મળે મોટા પદની નિશાની. 3 જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. તો y બરાબર માઇનસ 6ના છેદમાં 3 એટલે કે y ની કિંમત માઇનસ 2 મળે છે. મિત્રો ધ્યાન રાખજો, વાય તો પહેલેથી ચલમાં આપણને આપેલા જ હતા એટલે વાય તો આપણને ડાયરેક્ટલી જવાબ મળી ગયો કહેવાય, પણ એમાંથી આપણે એક્સ મેળવવા પડશે. તો માત્ર અહીંયા એક્સની કિંમત મેળવવાની બાકી છે. જે આપણે આદેશ લીધો હતો 1 ના છેદમાં x બરાબર એ, તો 1 ના છેદમાં x એની કિંમત 5 મૂકી એટલે એક્સ મળી જાય. તો મિત્રો અહીંયા 5 છેદમાં આવશે એટલે કે એક્સની કિંમત તમને 1 ના છેદમાં 5 મળે છે. તો મિત્રો આમ એક્સની કિંમત અને વાયની કિંમત બંને આપણે આ રીતે મેળવી લીધેલી હોવાથી કહી શકાય કે ઉકેલ ગણ એક્સ અને વાય બરાબર 1 ના છેદમાં 5 અને માઇનસ 2 મળે છે. આમ આપણે આજના આ વિડીયો લેક્ચરના 12મા ભાગમાં મિત્રો સ્વાધ્યાય નંબર 3.6ના પહેલા દાખલાના 3 પેટા પ્રશ્નનો અભ્યાસ કર્યો, જે 3એ 3માં આપણે ચલ જે છેદમાં આપેલા હોય એને અંશમાં લઈ જવા માટે 1 ના છેદમાં x અથવા તો 1 ના છેદમાં y બરાબર અનુક્રમે a અને b આદેશ ધારી અને લોપની રીતે ઉકેલ્યા છે. નમસ્તે.